પોલીસે 18 જૂને તેનું નિવેદન પણ નોંધ્યું હતું હકીકતમાં એક ટીવી ડિબેટમાં પેગમ્બર મોહમ્મદને લઈને કથિત રીતે વાંધાજનક ટિપ્પણી આપી હતી ધીમે ધીમે આ મામલો ચગ્યો અને તેના વિરોધમાં યુપીના કાનપુર પ્રયાગરાજ સહિત કેટલાય શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી જુમ્માની નમાજ બાદ ઉપદ્રવ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શન સાથે હિંસા ફાટી નીકળી હતી અને મામલો થોડો શાંત થયો તો

સુપ્રીમ કોર્ટની સ્વાગત છે છે સાથે જ મુસ્લિમ સંગઠનોને કહેવું કે નિપુર શર્મા કડકમાં કડક સજા મળે કે જેનાથી ભવિષ્યમાં આવી કોઈ ટિપ્પણી કરીને દેશનો માહોલ ખરાબ ન કરે મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર જમાતે ઇસ્લામી હિન્દના ઉપાધ્યક્ષક મોહમ્મદ સલીમ એન્જિનિયરે પણ કોર્ટે ટિપણી પર ખુશી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે તેવા ટિપણીનું સ્વાગત કરે છે આ ટિપણીથી આશા જાગે છે અને તેમણે કહ્યું કે નુપુર દેશ પાસે માફી માંગે તેનાથી તેનો ગુનો ઓછો થઈ જતો નથી અને તેને કાયદાકીય રીતે સજા તો મળવી જ જોઈએ સલીમ એન્જિનિયર કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ વાત માની છે કે નુપુર શર્માના નિવેદનથી દેશમાં માહોલ ખરાબ થયો છે તેમણે કહ્યું કે નુપુર શર્માની ધરપકડ ન કરતા દેશમાં ખોટો મેસેજ જઈ રહ્યો છે નુપુર શર્માને

ટીવી કરી હતી એટલા માટે ટીવીની સામે તેમણે માફી માંગવી મુસ્લિમ ઉલમાનોએ પણ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનું સ્વાગત કર્યું છે મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે નુપુર શર્માએ કડકમાં કડક સજા મળે કે જેનાથી ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ટિપ્પણી ન થાય અને દેશનો માહોલ ખરાબ ન થાય મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર જમાતે ઇસ્લામી હિન્દના ઉપાધ્યક્ષ મોહમ્મદ સલીમે પણ કોર્ટની ટીપણી પર ખુશી વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે તેઓ આ ટીણીનું સ્વાગત કરે છે આ ટિપ્પણીથી આશા જાગી છે અને તેમણે કહ્યું કે નુપુર દેશ પાસે માફી માંગે તેનાથી તેનો ગુનો ઓછો નથી થઈ જતો પરંતુ કાયદાકીય રીતે તેને સજા મળવી જ જોઈએ સલીમે કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ આ વાત માની છે કે નુપુર શર્માના નિવેદનથી દેશમાં માહોલ ખરાબ થયો છે અને તેમણે કહ્યું કે નુપુર શર્માની ધરપકડ ન કરાતા દેશમાં ખોટો મેસેજ જઈ રહ્યો છે